गुड मॉर्निंग स्टूडेंट्स, गणित में आपणे चौथो चैप्टर कम्प्लीट कर्यू तो हवे एना लगतुं छे, भूमितिनुं छे। तो ए छे के पायाना आकारोनी समजूती। हवे आमां तमारे परिकर छे, पछी द्विभाजक छे, पछी मापपट्टी छे, कोण मापक छे। एटले आ चैप्टरमां एवुं कहेवा मांगे छे के तमे लोको जे बधा साधनो छे एनो उपयोग करो छो के एनाथी तमे जाणकार छो, बराबर। बाकी बीजुं आमां कशुं छे नहीं, बराबर। पछी आमां लघु कोण, गुरु कोण, प्रतिबिंब कोण, सरळ कोण, बराबर, ए बधुं आवशे। एटले आगळ जशो तमने ख्याल आवशे। हवे अहीं आगळ एक पॉइंट छे के मापપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી। એટલે કે સરખામણી એટલે શું? તો કે કમ્પેરિઝન, બરાબર। તો દ્વિભાજક એટલે કેવું આવે? પરિકર જેવું જ તમને આવે છે, અત્યારે મારી પાસે અવેલેબલ નથી, તો એ પરિકર જેવું જ આવે છે। તેવું કહે છે કે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી। તો આ જે મેં સ્કેલથી મેં આ માપ દોર્યું છે, બરાબર, તો પરિકર જેવું જે હોય, બરાબર, એ જે દ્વિભાજક કહીએ છીએ બે અણીવાળું હોય, તો એનાથી તમે આવી રીતે તમે સ્કેલ મૂકો અને સ્કેલ પર તમે આવી રીતે, ફોર એક્ઝામ્પલ હોય તો તમે આવી રીતે માપો કે ભાઈ 4.5 છે કે 6 સેમી છે કે વોટ એવર જેટલા સેમી હોય, એનાથી તમે આવી રીતે બે પોઈન્ટ લો અને એ પોઈન્ટથી તમે અહીંયા જે લાઈન કરેલી છે એના પર તમે મૂકો, તો એનું માપને આ માપ કેવું હોય? સરખું જ હોય। એટલે દ્વિભાજક આમ તો કશો ઉપયોગ છે નહીં, એનું કશું સાધન મેં એનો કશો ઉપયોગ થતો નથી। પણ આ જસ્ટ તમને કહેવા માગે છે કે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી, એટલે કે માપપટ્ટી અને દ્વિભાજકનું માપ કેવું હોય છે? સરખું જ હોય છે, પણ મોસ્ટ ઓફ આપણે અત્યાર સુધી દ્વિભાજકનો ઉપયોગ કર્યો નથી, એટલે આપણે માપપટ્ટીને એટલે કે સ્કેલનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર। એટલે આ તમે નથી કરવાનું, ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય 5.1માં જઈએ, આ તમારે નથી લખવાનું, ડાયરેક્ટ સ્વાધ્યાય 5.1 લખવાનું છે। તેમાં છે કે માત્ર નિરીક્ષણ કરી, નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન, એટલે કે આપણે જોઈએ તે, તો કે માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? એ નિરીક્ષણ એટલે કે ફોર એક્ઝામ્પલ આ એક તમને રેખાખંડ દોરેલો છે, તો રેખાખંડની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય? ગેરલાભ એટલે કે આપણે આમાંથી શું નુકસાન થાય? તો હવે આ સ્કેલ દોરી છે, તો હવે તમને મેં એવું કહું કે ભાઈ ચલો આનું માપ તમે કહો, તો હવે આનું માપ છે, તો હવે આપણે સામે આપણા નજરની સામે આ આકૃતિ હશે, તો આપણે એની સરખામણી કરીશું। ફોર એક્ઝામ્પલ આ સ્કેલ મૂકી છે, તો આપણને એવું કહે છે કે તમે લોકો સરખામણી એટલે કે એનું માપ ચોક્કસ કયું છે તે તમે નક્કી કરો, બરાબર। તો આ હવે આપણે અહીંયા સ્કેલ મૂકી છે, તો 13 સેમીનો અહીંયા મેં શું કરી છે? રેખાખંડ દોર્યો છે, બરાબર। હવે આપણે અહીંયા સામે નજરની સામે અહીંયા ઊભા રહીશું, તો 13 સેમી છે। પછી બીજો કોઈ છોકરો કે બીજા કોઈ સ્ટુડન્ટને આપણે કહીશું કે તમે મારી ડાબી બાજુ ઊભા રહો, અને એકને કહેવાનું કે તમે મારા જમણી બાજુ ઊભા રહો, તો એમને તમે અહીંયા નિરીક્ષણ કરવાનું કહેશો, તો એમનું માપ અલગ આવશે। કેમ? કારણ કે એ ક્યાં ઊભો છે? ક્રોસમાં ઊભો છે, બરાબર, અને જમણી સાઈડ ડાબી સાઈડ એ બંને કેવા ઊભા છે? ક્રોસમાં। પણ જે નજરની સામે જે આપણે હશે એ માપ તમારું સરખું હશે, એટલે ગેરલાભ ક્યાં થશે? જોવાની અયોગ્ય રીત, જોવાની અયોગ્ય રીત એટલે કે આપણે યોગ્ય રીતે સેન્ટરમાં ઊભા રહીને જોયું છે, એટલે આપણું કેવું છે? માપ કમ્પ્લીટ આવ્યું, પણ જે આજુબાજુ જે ઊભા છે એ લોકોએ અયોગ્ય, એટલે કે એ લોકોને બરાબર દેખાતું નથી, એટલે એમનું માપ બરાબર આવે નહીં, એટલે કે જોવાની અયોગ્ય રીતને કારણે ભૂલ થવાની સંભાવના છે। પછી આગળ બીજો દાખલો છે કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? અહીંયા એવું કહે છે કે રેખાખંડની લંબાઈ માપવી હોય તો માપપટ્ટી કરતાં દ્વિભાજક કામાં શા માટે ઉપયોગી? કે ચોકસાઈપૂર્વકનું માપ થશે, ચોકસાઈપૂર્વકનું એટલે કે કમ્પ્લીટ તમારું માપ આવશે, સ્કેલથી કરીશું તો બી કમ્પ્લીટ આવશે અને દ્વિભાજકથી કરીશું તો બી કમ્પ્લીટ આવશે, પણ એવું કહેશે કે ચોકસાઈપૂર્વક માપ કરવું હોય તો દ્વિભાજક માટે આવશે। કેમ દ્વિભાજકને ચોકસાઈપૂર્વક નામ આપ્યું છે? કારણ કે દ્વિભાજક જે પરિકરવાળું અણીવાળું હોય ને તે અણીવાળું હોય, એટલે અણીવાળું હોય ને એટલે કમ્પ્લીટ તમારું કટ ટુ કટ અહીંયા એકની ઉપર રહે, અને પેન્સિલની અણી કેવું અમુક પર બુઠ્ઠી થઈ ગઈ હોય ને તેનું માપ તમને ના ફાવે, બરાબર। એટલે પરિકર હશે ને જે દ્વિભાજક અણીવાળું તે તમે અહીંયા મૂકશો ને તો કટ ટુ કટ અહીંયા ઉપર જ આવશે, એટલે એનું માપ કેવું આવશે? ચોકસાઈપૂર્વક આવશે। ચાલો પછી આગળ છે દાખલો 3 કે કોઈ રેખાખંડ દોરી, એટલે કોઈ રેખાખંડ એટલે કોઈ બી તમારે રેખાખંડ દોરવાનું, એનું તમને માપ આપ્યું નથી, તો એને એ બી કહો। એટલે અહીંયા મેં એક રેખાખંડ દોર્યું છે અને મેં આખા રેખાખંડને એ બી મેં નામ આપ્યું છે, તો કે કોઈ બિંદુ સી ને એ અને બી વચ્ચે રેખાખંડ પર દર્શાવો, તો હવે અહીંયા મેં સેન્ટરમાં બિંદુ સી મૂક્યું છે। પછી કહે છે આગળ કે રેખાખંડ એ બી, રેખાખંડ બી સી અને રેખાખંડ એ સીની લંબાઈ માપો, એટલે રેખાખંડ એ બી પછી એસી અને બીસી આનું તમને માપ આપવાનું કહે છે, અને એવું લખે છે કે એ બી બરાબર એસી પ્લસ સીબી છે, એવું કહે છે કે આખું એ બી બરાબર એસી પ્લસ સીબી, તો કે છે કે હા છે જ ને, કેમ? કારણ કે આ આખું રેખાખંડ તમારું આખું એ બી તમે એક માપ કર્યું, બરાબર, હવે એને તમે અડધું અડધું કટ કરશો, તો આ ફોર એક્ઝામ્પલ આ તમારું 10 સેમી હોય તો આ 5 સેમી ને આ 5 સેમી, કારણ કે સેન્ટરમાં બિંદુ કે છે, તો બિંદુ સેન્ટરમાં હોય તો ઓબ્વિયસ એને અડધા અડધા થાય 10ના, તો આ 5 સેમી ને આ 5 સેમી, એટલે કે આ એ બી છે તે એસી અને સીબી બરાબર જેવું હોવું જોઈએ, એવું જ હોય। કેમ? ફરીવાર કહું છું કે એ બી આખી રેખાખંડ છે અને એ બી રેખાખંડ છે, તો એસી અને સીબી છે એ કેવું છે? અડધું અડધું છે, એટલે કે આ બંને સરખું કહેવાય, બરાબર। ચાલો પછી દાખલો નંબર 3, હવે અહીંયા તમારો
5.1 માં આગળ છે દાખલો નંબર 4. તો અહીંયા છે કે રેખા પર ત્રણ બિંદુઓ એ બી અને સી છે, બરાબર. અહીંયા મેં રેખાખંડ દોર્યો છે એ બી અને સી. એવું કહે છે કે જો એ બી બરાબર 5 સેમી હોય, હવે અહીંયા મેં એ બી છે એ 5 સેમી દોર્યો છે અને બી સી છે ને એ 3 સેમી દોર્યો છે અને એ સી 8 સેમી, તો આખો એ સી 8 સેમી છે. તેવું નહીં કે મેં આખો અલગ દોર્યો, પહેલાં આખી રકમ વાંચવાની પછી આપણે એ બી સી, તો બી સો ઓબ્વિયસ છે સેન્ટરમાં જ આવે, તો એ સી આખો 8 સેમી, આ ઉપર મેં માપ લખ્યું છે એ સીનું 8 સેમી, અને એમાંથી મેં ડિવાઈડ કર્યું તો એ બી બરાબર કેટલા આવ્યા 5 અને બી સી બરાબર કેટલા આવ્યા 3, તો 5 3 8 એટલે ટોટલ એ સી આખી કેટલી થઈ 8 સેમી, અને એ બી 5 અને બી સી 3, એટલે કે આ એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે આવે, તો કે એ અને સીની વચ્ચે કયું બિંદુ આવે, બી બિંદુ આવે. ચાલો પછી છે કે ચકાસો કે ડી બિંદુ એ એજીનું મધ્ય બિંદુ છે. હવે આખી તમારી રેખા અહીંયા દોરેલી છે એમાં તમને માપ આપ્યું છે 0 1 2 3 4 5 6 7, અને ઉપર એબી સી ડી ઈ એફ જી આપ્યું છે. તો કે ચકાસો કે ડી બિંદુ એ એજીનું મધ્ય બિંદુ છે, તો એજીનું મધ્ય બિંદુ, મધ્ય એટલે શું, વચ્ચે, તો મધ્યબિંદુ તો આ ડી છે તો આખાનું મધ્યબિંદુ છે, તો હા વચ્ચોવચ જ છે. જો આ અની આગળ 3 છે ને અની પાછળ 3 છે એટલે આ વચ્ચે મધ્યબિંદુ કહેવાય. તો એ ડી બરાબર ડી જી, એટલે કે આ એ ડી બરાબર ડી જી, એટલે કે અનુ અને અનુ માપ સરખું સરખું છે, એટલે આ બરાબર, એટલે કે આને આ શું કહેવાય, બરાબર કહેવાય, એટલે ડી કેવું કહેવાય, મધ્યબિંદુ કહેવાય. પછી દાખલો 6 કે બી એ એસીનું મધ્યબિંદુ છે અને સી એ બીડીનું મધ્યબિંદુ છે, તો એ બી સી અને ડી એક જ રેખા પર છે, એ બી બરાબર સી ડી શા માટે કહી શકાય. હવે આ એક રેખાખંડ દોર્યો છે એમાં એ બી સી ડી કર્યું છે. હવે અહીંયા લખ્યું છે કે બી એ એસીનું મધ્યબિંદુ છે, તો એસીની વચ્ચે મેં બી દોર્યું. પછી લખ્યું છે કે સી એ બીડીનું મધ્યબિંદુ છે, તો સી આ બી અને ડીનું મધ્યબિંદુ છે. હવે લખ્યું છે કે એ બી બરાબર સી ડી શા માટે કહી શકાય, તો એ બી અને સી ડી શા માટે કહી શકાય, કારણ કે આ બધું સરખું જ છે. તમે આખા બધા માપ લેવા જશો તો બધાનું માપ સરખું જ આવશે, એટલે એ બી સી ડી, આ એ બી સી ડીમાં એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર ડી એ, તમે જે લખશો એ બધું બરાબર કહેવાય, કારણ કે આખા રેખાખંડ પર મધ્યબિંદુ કીધું છે વચ્ચે, એટલે એસીની વચ્ચે બી લીધું છે અને બી ડીની વચ્ચે સી લીધું છે, એટલે કે આ બધું શું કહેવાય, એક સરખું કહેવાય, એટલે બધું માપ એક સરખું કહેવાય, બરાબર. એટલે અહીંયા તમારો સ્વાધ્યાય જે 5.1 પૂરો થાય છે, અને 5.2થી છે ને આપણે બધું ચોપડીમાં જ કરવાનું છે, 5.2, 5.3 અને 5.4, એટલે ચોપડીમાં તમને સમજાવું છું, અને એમાં જ તમારે નોટમાં લખવાનું હશે, એ કહીશ ને નહીં લખવાનું તો નહીં કહું, પણ આ જે છે ને આ તમારે આખો મહાવરો સ્વાધ્યાય છે એ તમારે નોટમાં લખવાનો છે. તો આગળ હવે 5.2 છે તે આપણે ચોપડીમાં જોઈએ. ચાલો તો હવે આગળ નવો ટોપિક છે ખૂણો, કાટખૂણો અને સરળ કોણ. તો ખૂણો તમને ખબર છે, કાટખૂણો બી તમને ખબર છે, નવો શબ્દ આવે તમારો સરળ કોણ. હવે સરળ કોણ એટલે શું એ તમને સમજાવું. હવે જો ખૂણો એટલે આ ખબર છે કે બે રેખાઓની વચ્ચે જે અહીંયા તમને જે સર્કલ દેખાય છે, બરાબર, આ જે ખૂણો બને છે એને ખૂણો કહેવાય, કાટખૂણો અને કાટકોણ કહેવાય. કાટકોણ કેટલો અંશનો હોય, 90 અંશનો હોય, એટલે તમને ખબર પડી જાય કે કાટકોણ કોને કહેવાય. હવે સરળ કોણ એટલે હું તમને કહું, આ પરિકર છે, બરાબર, સોરી આ કાટખૂણો છે. તો કાટખૂણામાં તમને કેવું હોય, આવી રીતે 180 અંશ હોય તમારું, બરાબર. તો આ 80 અંશ છે તો અડધા કરતાં વધારે હોય ને એને સરળ કોણ કહેવાય. અડધા કરતાં વધારે એટલે 90 અંશ કરતાં વધારે, આ 180 સુધી હાફ સર્કલ હોય ને આજે હાફ સર્કલ કહેવાય, બરાબર. આનું ફૂલ સર્કલ એટલે શું કે આનું આખું આ હાફ કહેવાય, બરાબર. આજે અડધો કોણ છે, આજે કાટખૂણો છે, આ કાટખૂણો કેવું અડધું કહેવાય, 180 અંશ કહેવાય. પણ અને આપણે આખું સર્કલ પૂરું કરીએ, હવે અડધું સર્કલ અહીંયા હોય તો આખું પૂરું હોય તો ટોટલ કેટલું માપ થાય, 360 કેવું થાય, 360, કારણ કે 180 અહીંયા છે તો 18 2 36 મીંડું મેં દે 360 થાય, એટલે આ અડધું કહેવાય. તો 90 અંશ કાટખૂણ, અને 90 અંશ કરતાં મોટું હોય તો કેવું કહેવાય, ગુરુકોણ. 90 અંશ કરતાં નાનું હોય તો લઘુકોણ, અને અડધા કરતાં વધારે હોય એટલે કે 180 અંશ કરતાં વધારે હોય કે 180 હોય એને શું કહેવાય, સરળ કોણ. એને શું કહેવાય, સરળ કોણ. એ તમને સરળ કોણ એ તમને શબ્દ નવો છે. તો અહીંયા હવે 5.2માં એવું છે કે ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરે છે તે અપૂર્ણાંકમાં દર્શાવો. અપૂર્ણાંક તમને ખબર છે, અંશને છેદ આવે એને અપૂર્ણાંક કહેવાય. તો પરિભ્રમણ એટલે શું કે જે ફરે ને એને પરિભ્રમણ કહેવાય. તો હવે તમે અહીંયા ઘડિયાળ આપી છે તો અહીંયા લખ્યું છે કે 3 થી 9, બરાબર, 3 થી 9 એટલે આ જે ઘડિયાળ છે. તો અહીંયા જે 9 12 3 6 આવી રીતે ઘડિયાળના કાંટા આપ્યા છે, તો એવું કીધું છે કે 3 થી 9, તો 3 હોય આ 3 પરથી લઈને આપણે 9 સુધી કાંટા સુધી ફરવાનું છે, બરાબર. તો આખાને તમે કેટલું ફર્યું કહેવાય, 1/2 એટલે કે અડધું ફર્યું કહેવાય, બરાબર. કારણ કે 12 3 9 1 આ અડધું અને આ અડધું એટલે બે ભાગ થયા, બરાબર, આખાના બે ભાગ થયા. બે ભાગમાંથી તમે કેટલા ફર્યા,
એક ભાગ તમે અડધો ફર્યો એટલે કે એકના છેદમાં બે, તો ટોટલ છેદમાં કેટલા આવે, જે ટોટલ હોય તે બે આવે, અને તમે કેટલો આંટો ફર્યો, અડધો એટલે કે એક, એટલે ત્રણથી નવ સુધી જઈએ એટલે એનો મતલબ શું કે એક દુત્યાંશ તમારો આંટો તમે ફર્યો કહેવાય. એટલે ત્રણ તો એવું તમને ના આવડતું, એક સિમ્પલ રીત શીખવાડું તમને છે ને, અંદર કાંટા લખે ને તો ગણી જોવાનું, તો ત્રણથી નવ તો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બરાબર સાત આંકડા આવ્યા, તો સાત આંકડા આવે ને ત્રણથી નવ, તો તમારે એટલું યાદ રાખવાનું કે સાત આંકડાની ગેપ આવે તો તમારે એક દુત્યાંશ એવું તમારે યાદ રાખવાનું પરીક્ષામાં પૂછે ને, તો કારણ કે તમને એવું એકદમ ખ્યાલ નહીં આવે કે ઘડિયાળ અને અંદર ઘડિયાળ ડાબી દોરેલી હોય, મે બી તમારે દોરવી બી પડે જાતે, તો તમને ખ્યાલ આવશે, આમ તમને ખ્યાલ આવે નહીં. પછી આગળ છે ચારથી સાત, બરાબર ચારથી સાત, તો ચારથી સાતમાં કેટલો ગેપ આવ્યો, ચાર પાંચ છ સાત, ચાર આંકડાનો ગેપ આવ્યો, તો ચાર આંકડાનો ગેપ હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે એ ઘડિયાળ કેટલા ફરી કહેવાય, એક ચતુર્થાંશ દિશામાં ફરી કહેવાય. આવી રીતે જો હવે અહીંયા દસથી એક છે તો દસ અગિયાર બાર એક, બરાબર એટલે ચાર આંકડા ફર્યા, તો કેટલા છે ત્રણ ચતુર્થાંશ આંટો કાં તો ત્રણ કાંઠ ખૂણા, બરાબર, કાં તો એવું ના હોય તો તમારે એક ચતુર્થાંશ બી તમે લખી શકો છો, બરાબર. પછી છે સાતથી દસ, તો કે સાત આઠ નવ દસ, એ બી ચાર કેપ ભર્યા એટલે કેટલા આવે, એક ચતુર્થાંશ. પછી છે બારથી નવ, તો અહીંયા છે બારથી નવ, તો આવી રીતે ફોર એક્ઝામ્પલ આ બાર છે તો બારથી નવ એટલે અડધા કરતાં ઉપર તમારો કાંટો એ ફર્યો કહેવાય. આ બારથી નવ તો અડધો તો ફર્યો પણ અડધાથી ઉપર, તો અડધાથી ઉપર ફર્યો હોય તો ત્રણ ચતુર્થાંશ તમારે યાદ રાખવાનું. જ્યારે બી અડધાથી ઉપર તમારો કાંટો ફરેલો તમને ઘડિયાળમાં આવી રીતે હોય કે ભાઈ બારથી નવ, તો તમારે એવું ઇમેજિન કરો ને કે ભાઈ બાર પર કાંડલા કાંટો હોય ને બારથી ફરીને નવ પર આવે તો અડધાથી ઉપર કહેવાય, એટલે કેટલા કહેવાય, ત્રણ ચતુર્થાંશ. પછી એકથી દસ, બરાબર, તો એકથી દસ એટલે તો બહુ બધું થઈ ગયું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, દસ કલાક થઈ ગયા, એટલે એ બી કહેવાય અડધાથી ઉપર કહેવાય, તો એ બી કેટલું કહેવાય, ત્રણ ચતુર્થાંશ કહેવાય. પછી છથી ત્રણ, તો છથી ત્રણ બી કેટલા કહેવાય, ત્રણ ચતુર્થાંશ કહેવાય. એટલે આમાં તમારે ઘડિયાળના કાંટા જેટલા ફરે એટલા તમારે અહીંયા લખવાનું છે. પછી અહીંયા છે કે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે, તો કે બારથી શરૂ કરે ને એક દુત્યાંશ આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરો. આ તમારી જાતે કરવાનું છે, દોરવાનું નથી, આ સ્વાધ્યાય સાત સ્વાધ્યાય પાંચ પણ બે નોટમાં લખવાનો નથી, આ તમારે ચોપડીમાં જ લખવાનો છે. એટલે આ બી તમારે ચોપડીમાં જવાબ લખી દેવાના, અને આ બીજો ત્રીજો ચોથો છે ને તમારી જાતે તમારે કરવાનો છે, બરાબર, આ નોટમાં લખવાનો નથી. આમાં એવું છે કે બારથી શરૂ કરો ને એક દુત્યાંશ આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરો, તો ઘડિયાળ દોરવાની અને બાર પર ઊભું રહેવાનું, બાર પર કલાક કાંટો ને એક દુત્યાંશ એટલે કે અડધો આંટો ફરે, એટલે અડધો આંટો ફરે એટલે કેટલા પર આવશે, છ પર તમારો કાંટો આવશે. એવી રીતે તમારે આમાં કરવાનું છે, બરાબર. આમાં કરવું હોય તો કરજો, ના કરવું હોય તો પણ ચાલશે, ખાલી સમજવાનું છે, બરાબર. ત્યાર પછી આમાં બી એવું છે, તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો આવી રીતે અહીંયાથી નક્કી કરવાનું છે, બરાબર. અહીંયા તમને લખેલું જ છે જો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, અહીંયા લખેલું છે કે ભાઈ પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં એક દુત્યાંશ આંટો, તો પૂર્વ દિશા કઈ ગઈ, અરે તો પૂર્વ દિશામાંથી આપણે કઈ જવાનું છે, એક દુત્યાંશ આંટો ફરવાનો છે, તો એક દુત્યાંશ એટલે આ બાજુ આવશે પશ્ચિમ બાજુ, તો પશ્ચિમ બાજુ એક દુત્યાંશ આંટો આવશે એટલે આપણે આ બાજુ જવાનું, બરાબર. એટલે આ બી કંઈ કરવાની જરૂર નથી. ચાલો પછી આગળ છે, તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંકો ફરે તે કહો. અહીંયાથી મેં જે ક્રોસ કરું છું એ દાખલો ખાલી સમજવાનો છે, એ તમે કરતા નહીં, ખાલી સમજવાનો છે. પછી ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાંઠ ખૂણા જેટલું ફરે તે કહો. આ બી કંઈ કરવાની જરૂર નથી. મોસ્ટ ઓફ આ બધું કેવું છે, ખાલી સમજવાનું છે, પરીક્ષામાં પૂછે તો આ પ્રમાણે તમારે જવાબ ખાલી આપી દેવાનો કે ભાઈ આવી રીતે ફરે તો આટલો આંટો ફરે, કાં તો આટલા તમારે અપૂર્ણાંકમાં થાય, એ રીતે તમારે લખી દેવાનું. ચાલો પછી છઠ્ઠો સાતમો, આ બધું કંઈ કરવાની જરૂર નથી. એટલે આમાં તમારે ખાલી સ્વાધ્યાયમાં છે ને ખાલી પાંચ પણ એક જ દાખલો તમારે કરવાનો છે. ચાલો પછી આપણે આગળ જઈએ, હવે સ્વાધ્યાય 5.3. ચાલો સ્વાધ્યાય 5.3માં હવે જોડકા છે એ બી તમારે ચોપડીમાં કરવાના છે, નોટમાં કરવાના નથી. હવે અહીંયા છે કે નીચેના જોડકા જોડો, તો જોડકા જોડાણ, તો અહીંયા જો સરળ કોણ, કાટખૂણા, લઘુકાણ, લઘુકોણ, ગુરુકોણ ને પ્રતિબિંબકોણ. આ પ્રતિબિંબકોણ મેં તમને આગળ કીધું કે તમને આગળ આવશે, હવે શું છે તે તમને કહું. સરળ કોણ એટલે શું, આટાના અડધા, આટાના અડધા એટલે મેં તમને કીધું હતું કે ભાઈ આ આખો આંટો એક આખો સર્કલ પૂરો કરીએ, સર્કલનું અડધું, અડધું એટલે શું કહેવાય, સરળ કોણ. એટલે કોઈ બી આકૃતિ હોય, કોઈ બી ખૂણો હોય, ખૂણો આખો હોય એનો અડધો ફરે એને શું કહેવાય, સરળ કોણ. પછી કાટખૂણો તો ખબર છે કાટખૂણો કેટલો હોય, 90 અંશ, એટલે કે આંટાનો એક ચતુર્થાંશ ભાગ હોય, આખો આંટો ફરે અને એક ચતુર્થાંશ ભાગ એટલે કયો કહેવાય, કાટખૂણો. પછી લઘુકોણ એટલે આંટાના એક ચતુર્થાંશથી નાનો, એટલે 90 અંશ કરતાં નાનો, એ લઘુકોણમાં આવે. પછી ગુરુકોણમાં એક ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશ ભાગની વચ્ચે, એટલે 90 અંશ કરતાં કેવો કહેવાય, મોટો, અને 180 કરતાં નાનો ગુરુકોણમાં, બરાબર, 90 અંશ કરતાં મોટો એટલે ગુરુકોણ કહેવાય. અને પ્રતિબિંબકોણમાં કેવું હોય, આંટાના એક ચતુર્થાંશ ભાગથી નાનો, પ્રતિબિંબકોણમાં કેવું હોય, આટાના એક ચતુર્થ ભાગથી કેવો કહેવાય, નાનો કહેવાય, એટલે કે 180 કરતાં નાનો. આટાના એક ચતુર્થાંશ ભાગ હોય, આખો આંટો હોય ને એનાથી અડધો ભાગથી કેવો કહેવાય, નાનો પ્રતિબિંબકોણ કહેવાય. એટલે આ જોડકા તમે આમાં જોડી લેજો.
પછી એવું છે કે નીચે દર્શાવેલ ખૂણાઓનું કાટખૂણો, લઘુકોણ, ગુરુકોણ, સરળકોણ અને પ્રતિબિંબ ખૂણાના વર્ગીકરણ કરો. એટલે આમાં કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સરળકોણ, પ્રતિબિંબ ખૂણો છે એમાં તમારે શું કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે. હવે આકૃતિ તમારે આમાં દોરેલી જ છે એટલે તમારે આમાં બી નોટમાં દોરવાની જરૂર નથી, કારણ કે માપ આમાં ચોક્કસ છે, નહીં તો તમે કેવી રીતે દોરશો. એટલે ખાલી આમાંથી ઇમેજિન કરવાનું છે કે ભાઈ આ ખૂણો નાનો લાગે છે તો કયો કહેવાય, લઘુકોણ. પછી આ 90 કરતાં મોટો તો ગુરુકોણ. પછી આ આડીને ઊભી લીટી છે એટલે કાટકોણ, એટલે કાટકોણ કહેવાય. પછી આ પ્રતિબિંબકોણ એટલે અડધાથી ઓછું, બહુ આખું બી અડધું બી નહીં, અડધાથી ઓછું છે એટલે આ પ્રતિબિંબકોણ. પછી આ સરળકોણ, સરળ એટલે આખું અડધું, અહીંયા સર્કલ તમને બતાવ્યું છે અડધું, એટલે આ કયું કહેવાય, સરળકોણ. અને આ બંને ખૂણા બતાવ્યા છે તો બંને ખૂણા નાના છે એટલે આ કેટલા કહેવાય, લઘુકોણ કહેવાય. બરાબર, એટલે અહીંયા 5.3 તમારો ભૂરો. ચાલો પછી આગળ જઈએ, હવે સ્વાધ્યાય 5.4. ચાલો સ્વાધ્યાય 5.4માં દાખલો એક છે કે કાટખૂણ અને સરળકોણનું માપ કેટલું છે. તો કાટખૂણાનું 90 અને સરળકોણાનું 180, એટલે 90ના ડબલ. એટલે સરળકોણ મેં તમને કીધું એવું કે તમારો કાટખૂણો હોય એ કાટખૂણામાં આખું તમે સર્કલ પૂરું કરો તો તમારું કેટલું કે તમારું પૂરું થાય, આખું પૂરું. તો આવી રીતે જો અહીંયા 180 લખેલા છે એટલે અડધું 90 ને આખું 180. સરળકોણ કેટલું, 180 અંશનું હોય. આ બી તમારે ચોપડીમાં જ લખવાનો છે. પછી છે બીજું, ખરા કે ખોટા જણાવો. તો કે લઘુકોણનું માપ 90 કરતાં નાનું છે તો કે સાચું, અને ગુરુકોણનું માપ 90 કરતાં નાનું છે ખોટું, ગુરુકોણનું માપ 90 કરતાં મોટું હોય. પછી સરળકોણનું માપ 180 કરતાં વધુ હોય છે તો કે સાચું. પછી આગળ છે કે એક આખા પરિભ્રમણનું માપ 360 અંશ છે તો સાચું. પછી છે કે માપ ખૂણો એ 50 અંશ અને માપ ખૂણો બી 35 અંશ હોય તો માપ ખૂણો એ ગ્રેટર દેન માપ ખૂણો બી. કેમ આવું કીધું છે, કારણ કે માપ ખૂણો એ કેટલો છે 50 અને માપ ખૂણો બી કેટલો 35, તો આ બેમાંથી મોટું કયું, 50, તો ગ્રેટર દેન, એટલે આ જમણી બાજુ તમારું મોડું ખુલ્લું આવે. પછી દાખલો 3 કે નીચેના ખૂણાઓના માપ લખો. તમારે માપ તમારી જાતે લખવાના. લઘુકોણ, લઘુકોણનું માપ કેટલું હોય 90 અંશ કરતાં નાનું, એટલે કોઈ બી તમારે બે માપ લખી દેવાના કે ભાઈ 45 અંશ છે, 35 અંશ છે, 20 અંશ છે. પછી આગળ છે ગુરુકોણ. તો ગુરુકોણ કેટલા, 90 અંશ કરતાં મોટું, 105 અંશ છે, 100 અંશ છે, 95 અંશ છે. બરાબર. પછી દાખલો 4 છે કે કાટખૂણિયાની મદદથી નીચેના ખૂણા માપી તેમના માપ લખો. એટલે કાટખૂણિયાની મદદથી તમારે શું કરવાનું છે, આમાં માપવાનું છે અને ખૂણો લખવાનો છે. અને નહીં માપો તો બી તમને ખ્યાલ આવી જ જશે કે ભાઈ આ કયો ખૂણો છે. ફોર એક્ઝામ્પલ, હવે આ માપ છે, હવે તમને માપ નાનું દેખાય છે તો આ કયો કોણ, લઘુકોણ. પછી આ 90 અંશ કરતાં મોટો તો આ ગુરુકોણ. બરાબર. પછી આ કાટકોણ. પછી આ આખી ડી આકૃતિ આખી જ છે. બરાબર. તો આ કયો કોણ છે, લઘુકોણ. પછી આ ગુરુકોણ અને આ બી ગુરુકોણ, કારણ કે આ કેવો છે, મોટું દેખાય છે. બરાબર. એટલે અહીંયા તમારે અમન આમાં તમારે દાખલો ગણવાનો છે. બરાબર. ચાલો પછી આગળ છે 5મો દાખલો કે કયો ખૂણો મોટો હશે પહેલાં અનુમાન કરો અને પછી માપો. એટલે આ તમારે કંઈ કરવાનું જરૂર નથી, 5મો 6ઠો નથી કરવાનો. પછી ડાયરેક્ટ દાખલો નંબર 7 છે કે નીચેની ખાલી જગ્યાઓ લઘુ, ગુરુ, કાટકોણ અને સરળકોણનો ઉપયોગ કરીને પૂરો. એ અમારામાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે, આ સદ્ય નથી લખવાનું. તો કે એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું છે તો કયો, લઘુકોણ. પછી એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ છે તો ગુરુકોણ. તો કે એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું છે તો સરવાળો. બે કાટખૂણા માપ એટલે 90 વત્તા 90, તો 90 દ્વારા 180 અંશ થાય, એટલે એને કહેવાય સરળકોણ. પછી જે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે તો તેમાંના દરેક ખાલી જગ્યા છે એટલે કે લઘુકોણ. બે ખૂણાના માપનો સરવાળો કાટખૂણા જેટલો હોય એટલે કે 90 અંશ હોય અને 90 અંશના તમે બે ભાગ પાડો, 45 45, તો 45 45 90, તો પછી લઘુકોણ કહેવાય નાનો. પછી બે ખૂણાના માપનો સરવાળો સરળકોણ જેટલો છે, સરળકોણ એટલે કેટલો, 180 અંશ, તો 180 અંશ છે તો તેમાંનો એક લઘુકોણ ને બીજો ખૂણો 90 અંશ હોય. તો એક કાટખૂણો, એક આપણે શું કીધું છે, લઘુકોણ કીધું છે, અને એક બીજો ખૂણો કયો કીધું છે, ગુરુકોણ. તો લઘુકોણમાં એક નાનું માપ લઈએ અને ગુરુકોણમાં એક મોટું માપ લઈએ તો બે મોટું માપ થાય, તો સરવાળો ટોટલ 180 થવો જોઈએ. પછી દાખલો નંબર 8 બી નથી કરવાનો. પછી આ 9 છે, એમાં એવું છે કે દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધો. તો આ 90 અંશ છે. પછી આ 30 અંશ એટલે કે આ કયો છે, લઘુકોણ. અને આ 180 અંશ એટલે કે આ સરળકોણ. બરાબર. પછી આગળ 10મો અને 11મો દાખલો બી કરવાનો નથી. બરાબર. અહીંયા સુધી રાખીએ, આગળના લેક્ચરમાં આપણે આગળનો સ્વાધ્યાય કરીશું. બરાબર. અહીંયા સુધી જેટલું ચોપડીમાં કીધું છે એટલું ચોપડીમાં કરજો. અને બીજું એક જ પહેલું સ્વાધ્યાય 5.1 છે એ તમારે નોટમાં કરવાનું છે, બીજું નોટમાં કરવાનું નથી. થેન્ક યુ.